जय हिंद विद्यार्थी मित्रों, जय हिंद ग्रुप ऑफ स्कूल ने यूट्यूब चैनल पर आप सर्वेनु हार्दिक स्वागत छे। तो स्टैंडर्ड 12th आपणे चैप्टर नंबर 6 જોઈ રહ્યા છે બાયોલોજી માં। तो प्रीवियस लेक्चर में આપણે શું ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો, તો કે પ્રત્યાંકન એકમ પ્રોટીન સોરી જ્યારે ડીએનએ છે એ પ્રોટીન બનાવે છે, તો કે એ માટેની જે આખી ઘટના છે એ આપણે ડિટેલિંગ માં સ્ટડી કરવાની છે। तो कि आपणे बधा जाणीए छीए कि डीएनए नो कोई लांबो खंड जे एक जनीन तरीके वर्ते छे अने ए जनीननी अंदर कोई प्रोटीन बनावानी माहिती होय छे, बराबर। तो ए जनीन अथवा तो जे प्रत्यांकन एकम छे एने आपणे समझेला हता। तो कि प्रत्यांकन एकमनी अंदर त्रण भागो होय छे, प्रमोटर, बंधारणीय जनीन अने समापक। चलो विद्यार्थी मित्रों, हवे आपणे आगळनो टॉपिक स्टडी करवानो छे। तो के અહીં આપણે જ આપેલું છે કે પ્રત્યાંગન એકમને હજુ આપણે ડિટેલિંગમાં સમજીએ, અને પ્રત્યાંગન એકમ અને જનીન, તો કે જનીન છે એ આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે। આ બાબત વિશે આપણે કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આપણે લાસ્ટ ઘણા સમયથી જે આનુવંશિકતાઓ ભણી રહ્યા છે એના આધારે સાબિત થઈ ગયું છે કે આનુવંશિકતાનો જે ભી ક્રિયાત્મક એકમ છે તો એને કોને કહી શકાય, તો કે જનીન, બરોબર છે। ચલો આજે જનીન છે વિદ્યાર્થી મિત્રો, તો કે ખાસ ધ્યાન આપજો, આખો જે જનીન છે, તો કે જનીન શું છે, તો કે ડીએનએ નો એક લાંબો ખંડ છે। ડીએનએ નો એક લાંબો શું છે, ખંડ છે। તો કે ડીએનએ નો જે લાંબો ખંડ છે એને આપણે શું કહીએ છીએ, જનીન। અને આપણે જોયું હતું કે જનીન એટલે કે જે પ્રત્યાંકન એકમ છે એની અંદર ત્રણ ભાગો આવેલા હોય છે, પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક। ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક શબ્દ સમજીએ, સિસ્ટ્રોન। શબ્દ શું સમજવાનો છે, સિસ્ટ્રોન। તો કે પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો ડીએનએ નો ખંડ કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રત્યાંકન કરે છે જેને કહેવાય છે સિસ્ટ્રોન, જેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, સિસ્ટ્રોન। આપણે જોયું હતું કે ચલો આ એક સરસ મજાનો ડીએનએ નો ખંડ છે, આપણે પહેલું છે પ્રમોટર, છેલ્લે છે સમાપક, અને વચ્ચે છે જેને કોડિંગ શૃંખલા અથવા તો સાંકેતિક શૃંખલા કહીએ છીએ, બરોબર। તો ડીએનએ નો આ જે ખંડ છે તો એમાં આરએનએ નું નિર્માણ થાય છે। આ ડીએનએ ના ખંડમાંથી કોનું નિર્માણ થાય છે, તો કે એમઆરએનએ નું નિર્માણ થાય છે, અને આ એમઆરએનએ માંથી શું બને છે, તો કે પ્રોટીન બને છે। તો ડીએ આ જે આખો પ્રત્યાંગન એકમનો આ જે બંધારણીય જનીન છે એમાં રહેલો જે ડીએનએ છે એ ડીએનએ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું પ્રત્યાંગન કરે છે, એટલે શું, તો કે એમઆરએનએ બને છે ને એમઆરએનએ માંથી પ્રોટીન બને છે। પ્રોટીનને આપણે પોલીપેપ્ટાઇડની શૃંખલા જ કહીએ છીએ, કારણ કે પ્રોટીનના એમિનો એસિડની વચ્ચે ક્યાં અણુ ક્યાં બંધ હોય છે, તો કે પેપ્ટાઇડ બંધ છે, એટલા માટે આપણે પોલીપેપ્ટાઇડની આખી લાંબી શૃંખલા કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ છે કે જે ભાગની અંદર માહિતી છે પ્રોટીન બનાવવાની એ ભાગને કહેવાનું છે સિસ્ટ્રોન। એ ભાગને શું કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો, સિસ્ટ્રોન। તમને સાદી ભાષામાં સમજાવું તો કે બંધારણીય જનીનની અંદર જે શૃંખલા છે એ શૃંખલાની અંદર માહિતી હોય છે કે પ્રોટીન બનાવવાની, તો એ જે ખંડ છે એટલો જે ભાગ છે એને કહેવાનું છે સિસ્ટ્રોન। શું કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો, સિસ્ટ્રોન। હવે ધ્યાન આપો, હવે બે શબ્દ આપણને આપેલા છે કે મોનોસિસ્ટ્રોનિક। મોટા ભાગે આવું આપણને સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે। મોનોસિસ્ટ્રોનિક એટલે શું, તો કે આપણો જે પ્રત્યાંકન એકમ છે આ એક પ્રત્યાંકન એકમ, ખાસ ધ્યાન આપજો, એક પ્રત્યાંકન એકમ અથવા તો આપણે એવું કહીએ કે એક જનીન, એક જનીન માત્ર ને માત્ર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણ માટે જવાબદાર હોય, એટલે કે એની અંદરથી એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા બને, એટલે કે એની અંદરથી માત્ર એક જ પ્રોટીનની શૃંખલા બને, બરોબર છે। તો આવો જે જનીન છે, આવો જે પ્રત્યાંગન એકમ છે એને કહેવાય છે મોનોસિસ્ટ્રોનિક। મોનો એટલે એક, એટલે કે એવા પ્રત્યાંકન એકમ, એવું જનીન કે માત્ર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવા માટે જવાબદાર છે, તો આવું જે જનીન છે, આવું જે પ્રત્યાંગન એકમ છે એને કહેવાય છે મોનોસિસ્ટ્રોનિક। શું કહેવાય છે, મોનોસિસ્ટ્રોનિક। અને મોનોસિસ્ટ્રોનિક આપણને મોટા ભાગે સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે, કેની અંદર જોવા મળે, સુકોષ કેન્દ્રી કોષ, ખાસ યાદ રાખજો। ચલો બીજું આપણે જોઈએ પોલીસિસ્ટ્રોનિક,
खास ध्यान आपजो विद्यार्थी मित्रों। पॉलीसिस्टोनिक एटले शुं? तो के आदिकोष केन्द्रीय कोष में रहेलू आ जे जनीन जनीन छे अथवा तो प्रत्यांगन एकम छे। चलो आ एनो प्रमोटर स्थान छे, आ एनो समापक स्थान छे। तो वच्चे रहेलो जे बंधारणीय जनीन छे, आ बंधारण जनीन नी अंदर तो के एक करता वधारे पॉलीपेप्टाइड श्रृंखला बनावा माटेनी माहिती होय छे। शुं कीधुं? एक करता वधारे प्रोटीननी श्रृंखला बनावा माटेनी माहिती होय छे। એટલા માટે આવો જે સિસ્ટોનિક ભાગ છે એને શું કહેવાય છે? પોલીસિસ્ટોનિક। શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, પોલીસિસ્ટોનિક। અને આવું પોલીસિસ્ટોનિક આપણને મોટા ભાગે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે। તો આપણે ફરીથી આ ત્રણ શબ્દો સમજી લઈએ। સિસ્ટ્રોન કોને કહેવાય? તો કે પ્રત્યાંગન એકમમાં જે બંધારણીય જનીન છે એની અંદર પ્રોટીન બનાવવાની માહિતી હોય છે, બરોબર છે? તો એ જે કોડિંગ ક્રમ છે, એટલો જે કોડિંગ ક્રમ છે એને કહેવાય છે સિસ્ટ્રોન। બે પ્રકારના જોવા મળે, મોનોસિસ્ટોનિક અને પોલીસિસ્ટોનિક। મોનોસિસ્ટોનિક એટલે શું? તો કે એ બંધારણીય જે જનીન છે એ જનીનની અંદર માત્ર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવા માટેની માહિતી હોય છે તો એને કહેવાય મોનોસિસ્ટોનિક। અને મોટા ભાગના સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવું મોનોસિસ્ટોનિક જોવા મળે। પોલીસિસ્ટોનિક એટલે શું? તો કે એક જ બંધારણીય જનીનની અંદર એક કરતા વધારે પ્રોટીન બનાવવાની માહિતી હોય છે, અલગ અલગ પ્રોટીન બનાવવાની માહિતી હોય છે, બરોબર? તો એને શું કહેવાય છે? પોલીસિસ્ટોનિક। અને મોટાભાગે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવું તમને જોવા મળે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રણ શબ્દોને ખાસ ધ્યાનથી સમજજો। ચલો હવે આપણે વાત કરીએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતો જે મોનોસિસ્ટોનિક છે, બરોબર, તો કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણને આ જે શૃંખલા છે એ વિક્ષેપિત કોડિંગ ક્રમ જોવા મળે છે। કેવું જોવા મળે છે? વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે, એટલે શું? તો કે જનીન વિભાજિત હોય છે। ચલો તમને આસાન શબ્દોની અંદર સમજાવું તો કે સુકોષ કેન્દ્રીય કોષનું જે ડીએનએ છે, બરોબર, તો કે એ ડીએનએની અંદર એટલે કે એ બંધારણીય જનીનની અંદરથી જ્યારે એમઆરએનએ બને છે તો સૌપ્રથમ આ જે બનતો એમઆરએનએ હોય આજે પરિપક્વ ના હોય, સૌપ્રથમ સુકોષ કેન્દ્રીય કોષની અંદર એચએનઆરએનએ બને, જે આપણે ડિટેલિંગમાં આગળ સ્ટડી કરીશું। તો કે એચએનઆરએનએની અંદર બે ભાગ હોય છે, તો કે એક એવા કોડિંગ ક્રમ હોય છે કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેનું સંકેતન કરતા હોય છે, પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેનું શું કરતા હોય? સંકેતન કરતા હોય છે। અને બીજા એવા કોડિંગ ક્રમ હોય છે કે જે સંકેતન કરતા નથી। મતલબ શું થયો? તો કે સુકોષ કેન્દ્રીય કોષનું જે ડીએનએ છે, બરોબર, એ જે બંધારણીય જનીન છે એની અંદર બે પ્રકારના કોડિંગ ક્રમ હશે। કેવા કેવા કોડિંગ ક્રમ? પેલું છે કોડિંગ ક્રમ અથવા તો અભિવ્યક્ત ક્રમ, જેને કહેવાય છે એક્ઝોન, જેને શું કહેવાય છે? એક્ઝોન। એટલે કે જે એક્ઝોન કોડિંગ ક્રમ હશે એ એમઆરએનએ ઉપર આવશે, અને આ જે એક્ઝોન કોડિંગ ક્રમ છે એ પરિપક્વ એમઆરએનએની અંદર પણ જોવા મળે। એટલે કે એચએનઆરએનએમાંથી એમઆરએનએ બને તો આ એમઆરએનએની અંદર આપણને એક્ઝોન જોવા મળે, એટલે કે એક્ઝોનની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવા માટેની માહિતી હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજું જોઈએ મધ્યવર્તી અનુક્રમ, જેને કહેવાય છે ઇન્ટ્રોન, જેને શું કહેવાય છે? ઇન્ટ્રોન। તો કે પરિપક્વ એમઆરએનએમાંથી દૂર થઈ જાય છે। આપણે શું જોયું? કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર બંધારણીય જનીનમાં બે પ્રકારના અનુક્રમ હોય છે, પહેલું કોડિંગ અનુક્રમ જેને કહેવાય છે એક્ઝોન, બીજું મધ્યવર્તી અનુક્રમ જેને કહેવાય છે ઇન્ટ્રોન। ઓકે, તો એક્ઝોન છે એ સંકેતન કરે છે, એ શું કરે છે? સંકેતન કરે છે। પ્રોટીન બનાવવાની માહિતી બધા એક્ઝોન નામના અનુક્રમની અંદર આવેલી હોય છે, જ્યારે ઇન્ટ્રોન છે, જે આ ઇન્ટ્રોન છે એની અંદર પ્રોટીન બનાવવાની માહિતી હોતી નથી। જો કે ડીએનએની અંદર બંને હશે, તો કે એમઆરએનએની અંદર પણ બંને આવશે, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષની અંદર થોડીક અલગ રીત હોય છે। સૌપ્રથમ એચએનઆરએનએ બને,
એચએનઆરએનએ હોય એ અપરિપક્વ હોય જેની અંદર એક્ઝોન અને ઇન્ટ્રોન બંને હશે, પરંતુ ઇન્ટ્રોન છે એ કોઈ કામના છે નહીં. એટલા માટે આ જે ઇન્ટ્રોન છે એ દૂર થાય છે અને એક્ઝોન ભાગ જોડાઈ જાય છે અને હવે પછી જે આરએનએ બને એને આપણે એમઆરએનએ કહીએ છીએ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એમઆરએનએ. જો કે આ બધી આપણે પ્રોસેસ છે એને ડિટેલિંગમાં ચર્ચા આગળ કરીશું ત્યારે વધારે તમને આઈડિયા આવશે, પરંતુ અત્યારે માત્ર એટલું સમજો કે સુકોષ કેન્દ્રી કોષની અંદર બે અનુક્રમો હોય છે, બરોબર? એક એક્ઝોન હોય છે અને એક ઇન્ટ્રોન હોય છે. તો કે એક્ઝોન આપણને પરિપક્વ એમઆરએનએમાં જોવા મળે, ઇન્ટ્રોન જોવા મળતા નથી, કારણ કે ઇન્ટ્રોનની અંદર પોલીપેપ્ટાઇડ માટેની માહિતી હોતી નથી, બરોબર? તો અહીંયા સૌપ્રથમ એચએનઆરએનએ બને છે અને પછી એચએનઆરએનએ તૂટે છે અને માત્ર એક્ઝોનના અણુઓ જોડાઈ જાય છે. એટલા માટે આ આવા જનીનને આપણે શું કહીએ છીએ? તો કે વિભાજિત જનીન કહીએ છીએ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વિભાજિત જનીન. અને વિભાજિત જનીન આપણને મોટા ભાગે સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળે, આદિકોષ કેન્દ્રી કોષની અંદર આવા વિભાજિત જનીનો હોતા નથી. તો અહીંયા આપણે કેટલા શબ્દો સમજ્યા વિદ્યાર્થી મિત્રો? કે વિભાજિત જનીન કોને કહેવાય? તો કે મોટા ભાગે સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે. તો કે વિક્ષેપિત હોય છે એટલે શું? તો કે એ જે આખો બંધારણીય જનીન છે એની અંદર એક્ઝોન અને ઇન્ટ્રોન બે ભાગ હોય છે. એક્ઝોન જે કોડિંગ ક્રમ હોય છે એ આપણને પરિપક્વ એમઆરએનએની અંદર જોવા મળે. શા માટે? કારણ કે એની અંદર પ્રોટીન બનાવવાની માહિતી હોય. ઇન્ટ્રોન છે પરિપક્વ એમઆરએનએમાં જોવા મળતા નથી, કારણ કે એની અંદર પ્રોટીન બનાવવાની માહિતી હોતી નથી. એટલે કે જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં ડીએનએમાંથી સૌપ્રથમ આરએનએ બનશે અને એચએનઆરએનએ કહેવાય તો અપરિપક્વ આરએનએ કહેવાય. હવે આવા અપરિપક્વ આરએનએમાંથી પરિપક્વ એમઆરએનએનું નિર્માણ થાય તો કે એ નિર્માણ વખતે શું થશે? તો કે આ જે ઇન્ટ્રોન છે એને દૂર કરવામાં આવશે અને એક્ઝોન કે જે પ્રોટીન બનાવવાની માહિતી ધરાવે છે એને જોડવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ શબ્દો તમારા મગજની અંદર ફિટ બેઠા હશે. હવે આપણે સ્ટડી કરીએ વિદ્યાર્થી મિત્રો કે કોષની અંદર આરએનએ કેટલા પ્રકારના હોય છે? તો કે આરએનએના પ્રકારો, કારણ કે આરએનએનું મુખ્ય કાર્ય શું છે? તો કે પ્રોટીન સંશ્લેષણનું છે. તો કોષની અંદર મુખ્ય ત્રણ પ્રકારના આરએનએ જોવા મળે. પહેલું છે એમઆરએનએ, એટલે કે મેસેન્જર આરએનએ. તો આપણને બધાને ખબર છે મેસેન્જર આરએનએનું કાર્ય શું હોય છે? તો કે ડીએનએ પાસેથી એ પ્રોટીન બનાવવાની માહિતી લઈ અને એ પછી હવે ક્યાં જાય છે? તો કે એ હવે કોષ રસમાં જાય છે. ક્યાં જાય છે? કોષ રસમાં. એટલે કે પ્રોટીન બનાવવાની માહિતી એ ડીએનએ પાસેથી લઈ અને એમઆરએનએ હવે ક્યાં જાય છે? કોષ રસમાં જાય છે. આ એમઆરએનએનું મુખ્ય કાર્ય અને કોષ રસમાં રિબોઝોમ સાથે જોડાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ટીઆરએનએ. તો કે ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ. ટ્રાન્સફર આરએનએ એટલે શું? તો કે પ્રોટીન છે તો કે એ 20 પ્રકારના અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડની બનેલી લાંબી શૃંખલા હોય છે. ઓકે, તો એમઆરએનએ ઉપર જે બી કોડિંગ ક્રમ હોય એ કોડિંગ ક્રમ અનુસાર આખા કોષની અંદરથી એમિનો એસિડને રિબોઝોમ સુધી લાવવાનું કાર્ય કરે છે ટીઆરએનએ, એટલે કે ટ્રાન્સફર આરએનએ. એટલે કે એમઆરએનએ ઉપર જે બી કોડિંગ ક્રમ છે એ કોડિંગ ક્રમ અનુસાર એમિનો એસિડને કોષરસની અંદરથી શોધી અને જ્યાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે ત્યાં સુધી લાવે છે ટીઆરએનએ, જે આપણે ડિટેલિંગમાં આગળ સ્ટડી કરવાના છે. હવે જોઈએ આરઆરએનએ. આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ, એટલે કે રિબોઝોમ્સના બંધારણમાં જે આરએનએ હોય છે એને શું કહેવાય છે? આરઆરએનએ, એટલે કે રિબોઝોમલ આરએનએ. તો ખાસ યાદ રાખજો, આરએનએના મુખ્ય ત્રણ પ્રકાર છે જે આપણે ધોરણ 11ની અંદર સ્ટડી કરીને આવેલા છીએ. એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ, ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ અને આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રત્યાંકનની જે પ્રક્રિયા છે એ સ્ટડી કરીએ. તો કે પ્રત્યાંકનની પ્રક્રિયા સૌપ્રથમ જોઈએ આદિકોષ કેન્દ્રી કોષની અંદર. કોની અંદર? આદિકોષ કેન્દ્રી કોષની અંદર. જો વિદ્યાર્થી મિત્રો, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેની અંદર જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે એમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. તો સૌપ્રથમ જે આદિકોષ કેન્દ્રી કોષની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા કેવી થાય છે એને આપણે સમજીએ. તો કે ધ્યાન આપો, પ્રત્યાંકનની પ્રક્રિયામાં મુખ્ય ત્રણ તબક્કા છે. પહેલું છે પ્રારંભ, બીજું છે પ્રલંબન અને ત્રીજું છે સમાપન. કેટલા તબક્કા છે વિદ્યાર્થી મિત્રો? પ્રારંભ, પ્રલંબન અને સમાપન. ચલો,
હવે વિદ્યાર્થી મિત્રો આ જુઓ કે આદિ કોષ કેન્દ્રી કોષનો આ ડીએનએ છે અને આ જે ભાગ છે એ છે પ્રત્યાંકન એકમ એટલે કે કોઈ એક જનીન ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપો સૌ પ્રથમ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ પ્રત્યાંકન એકમના પ્રમોટરના સ્થાને જોડાશે ક્યાં જોડાશે પ્રમોટરના સ્થાને એટલે કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ સૌ પ્રથમ જે આરએનએનું સોરી આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ સૌ પ્રથમ આ જે પ્રત્યાંકન એકમ છે એના પ્રમોટરના સ્થાને જોડાશે હવે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ હજુ પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ નહીં કરે પરંતુ ક્યારે શરૂ કરશે કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક સાથે જ્યારે સિગ્મા કારક જોડાશે કયું કારક જોડાશે સિગ્મા કારક જોડાશે ત્યારે હવે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ હવે પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ કરશે અને એમઆરએનએનું નિર્માણ કરશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક બે કાર્ય કરે એક તો એ પોતે એમઆરએનએનું નિર્માણ પણ કરશે અને સાથે સાથે ડીએનએનો જે ખંડ છે તો કે બંને આ જે શૃંખલાઓ છે વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળતો હાઇડ્રોજન બંધ તોડી અને બંને શૃંખલાને પહોળી કરવાનું પણ કાર્ય કરશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પ્રારંભની અંદર શું થાય છે તો કે સૌ પ્રથમ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે બેક્ટેરિયાની અંદર પ્રમોટર સ્થાને જોડાય છે પરંતુ હજી પ્રત્યાંગની પ્રક્રિયા શરૂ થતી નથી સિગ્મા કારક જ્યારે આરએનએ પોલિમરેઝ સાથે જોડાય છે તો સિગ્મા કારક પ્રત્યાંગની પ્રક્રિયાને ઉત્તેજે છે અને હવે ધીમે ધીમે પ્રત્યાંગન શરૂ થાય છે તો હવે જે પ્રત્યાંગન શરૂ થાય છે બરોબર અને ધીમે ધીમે એમઆરએનએનું નિર્માણ થાય છે અને એમઆરએનએ નિર્માણ કઈ રીતે થાય છે તો કે જે ટેમ્પલેટ શૃંખલા છે તો ટેમ્પલેટ શૃંખલાની ઉપર જે કોડિંગ ક્રમ હોય એનો વિરુદ્ધ કોડિંગ ક્રમ અહીંયા ગોઠવાતો જશે એટલે કે એમઆરએનએ ઉપર ગોઠવાતો જશે ઓકે વિદ્યાર્થી મિત્રો અને બીજું ફરક શું હોય છે તો કે માત્ર એક ફરક હોય છે કે જો ટેમ્પલેટ શૃંખલા ઉપર થાઇમિન હોય તો એની સામે શું જોડાય છે તો કે યુરેસિલ જોડાય છે આટલું મુખ્ય ફરક હોય છે ચલો હવે ધીમે ધીમે જે એમઆરએનએનું સંશ્લેષણ થાય છે એમઆરએનએનું નિર્માણ થાય છે એને આપણે કહીએ છીએ પ્રલંબન એને આપણે શું કહીએ છીએ પ્રલંબન ચલો હવે આ જે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ સમાપક સ્થાને પહોંચી જાય છે ક્યાં પહોંચી જાય છે સમાપક સ્થાને એટલે કે હવે સિગ્મા કારક છે એ દૂર થશે અને રોહ કારક ત્યાં જોડાશે કયો કારક જોડાશે રોહ કારક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જ્યારે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ સમાપક સ્થાને પહોંચે છે ત્યારે આરએનએ પોલિમરેઝ ઉત્સેચકમાંથી સિગ્મા કારક દૂર થાય છે અને રોહ કારક જોડાય છે અને આ રોહ કારક જોડાવાથી આ જે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ હવે ડીએનએ ની સાથે જ્યાં જોડાયેલો હોય છે ત્યાંથી એ છૂટો પડે છે અને સાથે સાથે એમઆરએનએ પણ ત્યાંથી છૂટો પડે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એમઆરએનએ બનવાની જે આખી પ્રોસેસ છે એની અંદર બે કારકો જવાબદાર છે તો કે સિગ્મા કારક અને રોહ કારક પ્રારંભની પ્રક્રિયાને સક્રિય કરતું હોય તો સિગ્મા કારક છે અને સમાપક કરતું હોય તો રોહ કારક છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો ઘણી વખત કેવું થતું હોય છે આપણે બેક્ટેરિયાનો કોષ તમે બધાએ જોયેલો છે તો કે બેક્ટેરિયાની અંદર કોષ કેન્દ્ર જેવું કશું તો હોતું નથી કારણ કે એનું જે જનીન દ્રવ્ય છે એ તો કોષરસની અંદર ફેલાયેલું હોય છે તો કે જ્યારે એની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ હોય એક બાજુ પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ હોય છે અને એક બાજુ આ એમઆરએનએ છે એ કોષરસની અંદર મુક્ત હોય છે તો ઘણી વખત એવું પણ બને કે એક બાજુ પ્રત્યાંકન શરૂ હોય છે અને સાથે સાથે એનો જે બીજો એમઆરએનએનો જે છેડો છે એ મુક્ત છેડો એ રિબોઝોમ સાથે જોડાય કોની સાથે જોડાય રિબોઝોમ સાથે જોડાય અને પ્રોટીન બનાવવાનું સ્ટાર્ટ કરી દે ઓકે તો આવી પ્રક્રિયા આપણને આદિ કોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળે નહીં વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એમઆરએનએની સાથે એક કરતા વધારે રિબોઝોમ્સ પણ જોડાયેલા જોવા મળે તો એને પોલીઝોમ્સ કહેવાય અથવા તો પોલી રિબોઝોમ્સ કહેવાય આવું આપણે ધોરણ 11 ની અંદર સ્ટડી કરીને આવેલા છીએ
ओके विद्यार्थी मित्रों, तो सर्वप्रथम अत्यारे याद रखो प्रत्यांगनी प्रक्रिया आदिकोष केन्द्रीकोषनी अंदर, तो के आखो जे डीएनए छे, धारो के एनु जनीन छे, तो के प्रमोटर स्थान समापक अने वच्चे बंधारणीय जनीन हशे। याद शुं राखवानुं छे के सर्वप्रथम आरएनए पॉलिमरेज उत्सेचक प्रमोटर स्थाने जोडाशे अने प्रारंभनी प्रक्रियाने सक्रिय करतो जे कारक छे सिग्मा कारक हवे आरएनए पॉलिमरेजने सक्रिय करशे। હવે જે એમઆરએનએ બને છે તો એને આપણે શું કહીએ છીએ, પ્રલંબન। પ્રલંબનની અંદર જ્યારે સમાપક સ્થાને આરએનએ પોલિમરેઝ પહોંચશે ત્યારે એ પ્રલંબનની પ્રક્રિયાને પૂર્ણ કરશે। હવે સિગ્મા કારક છૂટું પડશે અને રો કારક જોડાશે, જેના લીધે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ સમાપક સ્થાનેથી દૂર થશે અને આ એમઆરએનએ તો કે બેક્ટેરિયાની અંદર કોષરસની અંદર મુક્ત થશે અને હવે આ એમઆરએનએ રિબોઝોમ સાથે જોડાઈ અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરશે। વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સુકોષ કેન્દ્રીકોષની અંદર આ જે પ્રત્યાંકનની પ્રક્રિયા કેવી રીતે થાય છે એને ડિટેલિંગમાં સમજીશું। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, જય અંબે।